ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ પંડેરીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી વર્ષ 2015-2016-2017 દરમિયાન રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, સત્તા મંડળોને ફાળવેલ ચૂકવેલ ગ્રાન્ટનો અહેવાલ વગેરે રજૂ કર્યા હતા, જેમાં તારીખ 1/1/15 થી 31/12/15 સુધી વિગત આપવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે 3 વર્ષ કામ કરવાની પાર્ટીએ અને સરકારે તક આપી. ફરી માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પાર્ટીએ મને આ જવાબદારી સોંપી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીના મારા વરિષ્ઠ નેતાગણનો આભાર માનું છું. છેલ્લા 3 વર્ષમાં 162 નગરપાલિકાના 8 કોર્પોરેશનમાં 22,000 કરોડ અને 22 કરોડ ઉપરાંત એટલે કે 22,000 કરોડ જેટલા રૂપિયા 3 વર્ષમાં સરકારના માધ્યમથી ફાઇનાન્સ બોર્ડમાંથી રસ્તા, ગટર, લાઇટ, પાણી માટે સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હશે, અર્બન સેક્ટરની બધી યોજના હશે, મિશન મંગલવ યોજના હશે, આગવી ઓળખના કામો હશે, બધા માટે ફાળવા છે. એનો સહર સંતોષ છે. આવનારા આ સમયમાં જે જવાબદારી મળે એમાં પણ તમામ નગરપાલિકા અને બધી જ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર સહિત ગુજરાતના તમામ શહેરો અને નગરોમાં વિકાસકામો થાય એના માટે સતત ચિંતા કરશું. અમે આગવી ઓળખના કામો માટે કે અન્ય કામો માટે કે બધી જ ખૂબ મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપીએ છીએ અને વખતો વખત આ ગ્રાન્ટ વપરાય, સમયસર કામ પૂરું થાય, શરૂ થાય એના માટે પણ સમીક્ષા બેઠકો કરીએ છીએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારીઓ માટેના પણ એક સેમિનાર, વર્કશોપ પણ રાખીએ છીએ તો અવેરનેસ આવે, તો સમગ્ર રીતે ગુજરાત આગળ વધે એ દિશામાં કામ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે શહેરી વિકાસ વર્ષ ઉજવીને મોટા પ્રમાણમાં નગરપાલિકાઓને પહેલીવાર ગ્રાન્ટ શરૂ થયું છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં પણ ખૂબ શહેરોનો વિકાસ થયો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યકાળમાં પણ ચેરમેન તરીકે હું કામ કર્યું છે, ખૂબ સારો વિકાસ શહેરોનો થયો છે અને હવે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીની જવાબદારી છે ત્યારે એમના આગેવાનીમાં એમના દિશાદર્શન મુજબ તમામ મહાનગર અને નગરપાલિકામાં મોટા પ્રમાણમાં કામો થાય એની ચિંતા કરશું. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌના વિકાસ સાથે કામ કર્યું છે ત્યારે સરકાર અને લોકોને, નગરપાલિકા, મહાનગરપાલિકા લોકો સાથે રાખીને કામ કરશું. ફરી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને પાર્ટીનો આભાર. મોટા ભાગે મહાનગરપાલિકાઓ 8 અને 162 નગરપાલિકામાં વ્યાપક પ્રમાણમાં ગ્રાન્ટ અમે આપીએ છીએ અને એ ગ્રાન્ટ સમયસરનું ટેન્ડર બહાર પડે, એની સૈદ્ધાંતિક મંજૂરી હોય, એની પ્રોસેસ પણ અમારે ત્યાં આવે છે અને એ ગ્રાન્ટ વપરાઈને કામ સમયસર પૂરું થાય એની પણ અમે સમીક્ષા બેઠક કરતા હોય છે અને અવર્ગ અને બ વર્ગમાં મોટા પ્રમાણમાં ગ્રાન્ટ વપરાય છે. ક અને ડમાં અમારે ફોલોઅપ બધામાં લેવું પડે છે પણ મહત્તમ રીતે ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ ચૂંટાયેલા લોકો આના માટે અવેરનેસ છે ખૂબ અને ઉત્સાહથી કામ બધા જ મિત્રો કરી રહ્યા છે. ગ્રાન્ટ મોટા પ્રમાણમાં વિકાસ કામો માટે વપરાય છે.